चार पाटीदार अग्रणी वच्चे एक महत्वपूर्ण बैठक मळशे। थोड़ी ज वार में नरेश पटेल, हार्दिक पटेल, दिनेश बांभणिया और अल्पेश कतेरिया वच्चे बैठक मळशे। राजकोट खाते बपोरे बे वाग्यानी आसपास चार पाटीदार अग्रणी वच्चे आ महत्वपूर्ण बैठक मळी शके छे। आ बैठक में राजकीय और सामाजिक परिस्थिति अंगे चर्चा करवामां आवी शके छे। एकदम कागवड़ खाते आज नरेश पटेल साथ हार्दिक पटेल अल्पेश कथेरिया की बैठक है। अल्पेश भाई कथेरिया अत्यारे खोड़लधाम खाते पहुंची चुक्या है, आपणे तेनी साथे वात करीशुं। अल्पेश भाई, आजनी बैठक है, शू मुख्य मुद्दाओ रहेशे आ बैठकना? आजनी बैठकनी अंदर समाजना जे सामाजिक समस्याओ है, प्राण प्रश्नों, आंदोलननी बाबतना जे अमारा बे प्रश्नों छे, अने जे वर्तमान समयनी अंदर जे राजकीय बाबतो चाली रही छे, त्रणेय बाबतोनी चर्चा आजनी मीटिंगमां थशे। राजकीय प्रवेशने लईने नरेशभाईનું જે ઘણા સમયથી લાંબા સમયથી વાત ચાલી રહી છે, તો આ અંગે આજની બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા થવાની છે? રાજકીય ચર્ચામાં કોઈ પણ પક્ષમાં રાજકીયમાં કોઈ પણ વ્યક્તિ જોડાતા હોય છે, જ્યારે સમાજનું કે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, ત્યારે એને અસર ના થાય અને એની અસર સમાજ ઉપર પણ ના પડે એ માટેનું વિશેષ ચર્ચા થશે। એટલે નરેશભાઈને પૂછવામાં આવશે રાજકીય રીતે કોઈ વાતચીત? નરેશભાઈમાં ચર્ચામાં નરેશભાઈ ક્યારેય વ્યક્તિગત બાબતના કોઈ પણ નિર્ણય લેતા જ નથી। અમે વ્યક્તિગત રીતે એમને ઘણી વખત કીધું છે કે સક્રિય રાજકારણમાં ખૂબ જ મજબૂતાઈથી પ્રવેશ કરવો જોઈએ, પરંતુ એ સમગ્ર સમૂહને લઈને બેઠા છે અને સમૂહનું નેતૃત્વ કરે છે, ત્યારે ખૂબ ધીરજતાથી આગળ વધશે અને સર્વેની જે બાબત છે અને એની ટીમની જે બાબત છે એના મનોમંથન ઉપર આગળ વધશે। પણ અમે એમને પહેલાં પણ કહેતા હતા અને આજે પણ કહીશું કે સક્રિય રાજકારણમાં ખૂબ જ મજબૂતાઈથી ઝડપથી પ્રવેશ કરવો જોઈએ। અલ્પેશભાઈ, કથિરિયા કોઈ સક્રિય રાજકારણમાં કોઈ પાર્ટીમાં જોડાયા નથી, તો નરેશભાઈ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાશે તો અલ્પેશભાઈ કથિરિયા તેની સાથે રહેશે, એ પાર્ટીમાં જોડાશે? અમારે જે બે પ્રાણ પ્રશ્નો જે બાકી છે સમાજની અંદર, કેસો પરત ખેંચવાની બાબત હોય, સહિત પરિવારની નોકરીની બાબત, આ પ્રશ્નો ઉપર અમે આગળ વધી રહ્યા છીએ। આવનારા દિવસોમાં સરકાર આ બાબતે શું સ્ટેન્ડ લે છે પછી અમે સ્ટેન્ડ નક્કી કરીશું। એટલે સરકાર જો, કારણ કે કેસ પાછા ખેંચવાની શરૂઆત તો થઈ ગઈ છે અત્યારે, હાર્દિક પટેલને પણ ઘણી બધી રાહત મળી છે, તો આ કેસ પાછા ખેંચાઈ જશે તો તમારું સ્ટેન્ડ શું રહેશે? કેસો પરત ખેંચાશે તો પણ ભલે અને કેસો પરત ના ખેંચાય તો પણ ભલે, નિર્ધારિત સમયની અંદર જ્યારે ચૂંટણીઓના માહોલ ઊભા થતા હોય છે ત્યારે અમે કમિટીની સાથે મીટિંગ યોજીશું, સમાજના વડીલો સાથે મીટિંગ યોજીશું અને ત્યારબાદ રાજકીય નિર્ણય લેશું। એટલે રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા ધરાવો છો? રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા બાબતે ત્યારે પણ કોઈ ઈચ્છા નહોતી, આજે કોઈ પણ ઈચ્છા નહોતી। સમય, સંજોગ અને પરિસ્થિતિના આધારે દરેક નિર્ણયો લેવાતા હોય છે। આ પરિસ્થિતિ રાજકારણ તરફ દોરી પણ જાય અને રાજકારણ તરફ ન પણ દોરી જાય। અલ્પેશભાઈ, હાર્દિક પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। હાર્દિક પટેલ કોંગ્રેસના નેતા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી તેઓ નારાજ જઈ રહ્યા છે, અને બીજી તરફ નરેશ પટેલ છે કે જેઓ કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે, એટલે કોઈ પોલિટિકલ કે બંને સાથે મળીને કોઈ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કંઈ નવું કરવા જઈ રહ્યા છે કે આ બંને છે તે હવે કોંગ્રેસથી છેડો ફાડી શકે છે, શું માનો છો આપ? હમણાં થોડી વારમાં જ બંને આવશે, તેની પાસેથી આ જવાબ લેશું તો વધારે, અમે પણ બંને સાથે સંપર્કમાં છીએ, બંને સાથે સંપર્કમાં જ છીએ, પણ જો અને તોની બાબતની ચર્ચા કરવા કરતા હકીકતની ચર્ચા થોડી વારમાં થશે અને મીટિંગ બાદ પણ આપણને બ્રીફ મળવાની છે તો સારો એવો જવાબ મળશે। અંતિમ સવાલ, પાટીદારોના જે મુખ્ય મુદ્દા કેસો પરત ખેંચવાની વાત છે, ધીમે ધીમે આ પ્રક્રિયા થઈ રહી છે, પરંતુ જે વ્યક્તિ થવી જોઈએ તે વ્યક્તિ નથી થતી, આને લઈને આપ શું માનો છો, શું સરકાર પાસે માંગ છે? એના માટે માંગ હવે બહુ અમે કરતા નથી, કેમ કે ઘણી વખત એમની સાથે માંગ કરી લીધી છે। પાછા ખેંચાય તો મુબારક છે, પાછા ન ખેંચાય તો પણ મુબારક છે, સરકાર સરકારનું કામ કરશે, લોકો લોકોનું કામ કરશે। રાજકોટ ખાતેની જે હોસ્પિટલનું લોકાર્પણ છે, 29મી તારીખે પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે, આજે પત્રિકા છે તેમજ તમામ સમાજના અગ્રણીઓને સ્થાન આપવાનું છે, પરંતુ નરેશ પટેલનું નામ નથી, કઈ રીતે આને જુઓ છો? ઘણા લોકોની મનસા એવી રહેતી હોય છે કે સમાજના સંગઠનને તાકાત ઊભી થતી હોય છે ત્યારે સમાજ સમાજને ફરીથી વાડાઓ વચ્ચે વહેંચવાની, એમની વચ્ચે તડજડ કરવાની આવી પ્રક્રિયાઓ થતી હોય છે અને એનો જ એક ભાગ છે, પરંતુ સમાજનું સંગઠન ખૂબ મજબૂત છે, આવા તત્વો આમાં સફળ નહીં થાય। નામ રાખવું જોઈએ, શું માનો છો? નામ રાખવાની બાબતમાં એવું છે કે સંસ્થામાં કોણ છે, શું છે, કોની બોડી છે એ હું પોતે પણ જાણતો નથી, માહિતી મને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહી છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ હોય કે વ્યક્તિઓનો સમૂહ હોય,
સમાજના સંગઠનને તોડવા બાબતની બાબતમાં ક્યારેય સફળતા નહીં થાય, કારણ કે આજે દરેક સમાજ, ગુજરાતની અંદર દરેક સમાજ ખૂબ સંગઠનને તાકાતથી આગળ વધી રહી છે. સ્પષ્ટપણે તો અલ્પેશભાઈ કહી રહ્યા છે કે જેઓ કહી રહ્યા છે કે આજની બેઠક છે તેમાં સમાજના કેટલાક પ્રશ્નો છે તેની ચર્ચા થવાની છે, આ ઉપરાંત જે રાજકીય ચર્ચાઓ છે તે પણ થવાની છે. નરેશ પટેલ કયા પક્ષ સાથે જોડાય તે બીજા નંબરની વાત છે, પરંતુ તેઓ મજબૂતાઈથી કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય તેવી અપીલ છે તેમના દ્વારા કરવામાં આવશે. જોકે હાર્દિક પટેલની કોંગ્રેસની નારાજગીને લઈને અલ્પેશ કથિરિયા દ્વારા કોઈ સ્પષ્ટ વાત છે તે કહેવામાં આવી નથી. આટકોટની હોસ્પિટલના લોકાર્પણની જ્યાં સુધી વાત છે ત્યારે કહી રહ્યા છે કે સમાજમાં જે તડાપડાવાનું કામ કરી રહ્યા છે તે ક્યારેય સફળ નહીં થાય. કેમેરા પર્સન હિમાંશ મકોણા સાથે મોહિત ભટ્ટ, TV9 ખોડલધામ.